સત્તર રાજ્યો માટે ભારત ગૌરવ ટ્રેનને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવશે. ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન સફદરજંગ સ્ટેશનથી બપોરે 3:20 વાગે ઉપડશે. રેલવે મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ ટ્રેન તેના મુસાફરોને સંપૂર્ણ ઉત્તર પૂર્વ સર્કિટ પર લઈ જશે, જે અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, નાગલા અને મેઘાલયમાં જશે. આખી સફર 15 દિવસની રહેશે. આ ટ્રેન એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના જેવી ભારત સરકારની પહેલને અનુરૂપ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મુસાફરો દિલ્હી, અલીગઢ, ગાઝિયાબાદ, ટુંડલા, લખનૌ, કાનપુર અને વારાણસી સહિતના સ્થળોએ ચઢી અને ઉતરી શકે છે. આ ટ્રેન ડિલક્સ એસી ટ્રેન હશે, જે કુલ 156 પ્રવાસીઓને સમાવી શકશે અને એસી 1 અને એસી 2 ટાયર સાથે વાતાનુકૂલિત છે. તેમાં 2 ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં, કોચમાં સાવર ક્યુબિકલ્સ, સમકાલીન રસોડું, સેન્સર આધારિત વોશરૂમ, ફંક્શન અને વધુ જેવી ઘણી સુવિધાઓ સાથે વધારવામાં આવશે. ટિકિટની કિંમતના સંદર્ભમાં ટિકિટની કિંમતની શ્રેણી એસી 2 ટાયરમાં વ્યક્તિ દીઠ INR 106,990 શરૂ થાય છે. એસી 1 કેબિન માટે વ્યક્તિ દીઠ INR 131,990 અને એસી 1 ગ્રુપ માટે વ્યક્તિ દીઠ INR 149,290 છે. ઉપરાંત ટિકિટમાં હોટલમાં રોકાણ, ટ્રેનની મુસાફરી, તમામ શાકાહારી ભોજન, જોવાલાયક સ્થળોનો પ્રવાસ અને ટ્રાન્સફર ખર્ચ, મુસાફરી વીમો વગેરેનો સમાવેશ થાય છે. Thank you.